નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું ત્રીજું યુનિટ નામ છે આઉચ. આ યુનિટની બીજી એક્ટિવિટી વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આ યુનિટની પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 2. શું કહે છે? રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, કે સાંભળો અને વાંચો અને આ ડાયલોગને સમજો. ચાલો ડાયલોગ વાંચીએ. મેં તમારી માટે ડાયલોગનું ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન પણ નીચે લખ્યું છે. તો અહીંયા મધર અને રમેશ વચ્ચેની વાતચીત છે, મમ્મી અને રમેશ વચ્ચેની. મમ્મી શું કહે છે? રમેશ, હિયર ઇઝ યોર ન્યુ ટી શર્ટ. કે રમેશ, આ લે તારું નવું ટી શર્ટ. હિયર ઇઝ એટલે આ લે તારું નવું ટી શર્ટ. રમેશ કહે છે, ધેટ્સ નાઇટ, સારું છે, આ થેન્ક યુ, આભાર, તમારો ખૂબ આભાર. તો મધર શું કહે છે? આર યુ હેપી, કે હવે તું ખુશ છો? તો રમેશ કહે છે, યસ આઈ એમ, હા હું ખુશ છું. આગળ વધીએ. આગળ અજય અને વિજય વચ્ચેની વાતચીત છે. તો અજય શું કહે છે? કેન યુ ક્લાઇમ્બ ગિરનાર, કે શું તું ગિરનાર ચડી શકે? બરોબર. તો વિજય શું કહે છે? યસ આઈ કેન, હા હું ગિરનાર ચડી શકું. તો અજય શું કહે છે? આર યુ કોન્ફિડન્ટ, કે શું તને વિશ્વાસ છે કે તું ગિરનાર ચડી જા? તો વિજય શું કહે છે? યસ આઈ એમ, હા મને વિશ્વાસ છે કે હું ગિરનાર ચડી જા. વધીએ. આગળ છે ત્રીજું, ફાધર અને નેહા વચ્ચેની વાતચીત. તો ફાધર શું કહે છે? કે નેહા વેર આર યુ, કે નેહા તું ક્યાં છો? તો નેહા શું કહે છે? આઈ એમ હિયર પપ્પા, પપ્પા હું અહીંયા છું. એમ આવે છે બહાર જ્યાંથી ત્યાંથી, એમ કહે છે પપ્પા હું અહીંયા છું. તો ફાધર શું કહે છે? ધીસ ઇઝ યોર રિઝલ્ટ, કે આ લે તારું પરિણામ, આર યુ તારું પરિણામ. જો નેહા શું કહે છે? આઈ કાન્ટ બિલીવ ધીસ. બિલીવ એટલે શું થાય? બિલીવ એટલે થાય વિશ્વાસ, કે મને વિશ્વાસ નથી થતો, હું માની નથી શકતી. કઈક અલગ ઘટના બની ગઈ લાગે છે. શું કહે છે? ફાધર પૂછે છે વાય, કેમ? તો નેહા શું કહે છે? આઈ એક્સપેક્ટેડ લેસ માર્ક્સ. એક્સપેક્ટેડ એટલે થાય ધાર્યા હતા, કે મેં ઓછા ગુણ ધાર્યા હતા. તો ને કહે છે અપેક્ષા હતી, મને ઓછા ગુણની અપેક્ષા. બરોબર, આવું જે છે કહેવા માંગે છે. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3-12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામ વિષયના અને તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ સલીમ અને જોસફ વચ્ચેની વાતચીત. સલીમ શું કહે છે? જોસફ, હેવ યુ સીન ધેટ ફિલ્મ? ધેટ ફિલ્મ એટલે કે તે ફિલ્મ, કે તે પેલી ફિલ્મ જોઈ. તો કઈ ફિલ્મ, એનું નામ નથી લખ્યું, પણ આમ પૂછે છે. બે મિત્રો જે છે એકબીજા સાથે વાત કરે છે કે તે ઓલી ફિલ્મ જોઈ. જોસફ કહે છે, યસ આઈ હેવ, હા મેં જોઈ. બરોબર. તો સલીમ કહે છે, વોટ્સ યોર ઓપિનિયન? તો ઓપિનિયન એટલે શું થાય? કે તારો અભિપ્રાય શું છે, તને કેવી લાગી ફિલ્મ? બરોબર, મજા આવી, એવું પૂછે છે એમ. તો જોસફ કહે છે, આઈ વોઝ બોર્ડ. બોર્ડ એટલે થાય કંટાળી જવું, અને કંટાળો આવી, એવું કહી દે છે. ફિલ્મ જોવામાં કંટાળો આવે? અરે સર હું વાત કરો. તો જોઈએ હવે આ ભાઈને હું કામ કંટાળો આવ્યો. તો સલીમ પૂછે છે, વાય, કેમ એવું થયું? તો જોસફ કહે છે કે ધેર વેર મેની સીન્સ ઓફ ફાઇટિંગ, કે ત્યાં તો ઘણા બધા સીન્સ ઓફ ફાઇટિંગ, ફાઇટિંગના દ્રશ્ય હતા, ફાઇટિંગના સીન હતા, લડાઈના યુદ્ધ હતા. આમ ઢીશું ભૂમ, પાટો મારે એમ, ઉલાળે એમ, પાડે એમ, ગાડી ઉડતી હોય એમ, એવા બધા દ્રશ્યો બહુ જાજા હતા. એટલે મને ન ગમ્યું. ઘણા પાછા કમેન્ટમાં કરશે, સર આ જોસફભાઈને કંઈક થયું લાગે છે, એને ફાઇટિંગ સીન નથી ગમતા. એટલે ભાઈ બધાનું પોતપોતાનું મત હોય, કોકને ગમતા હોય, કોકને ન ગમતા હોય. તો જોસફને જે છે ફાઇટિંગ સીન ન ગમ્યા, એટલે એને શું થઈ ગયું? કંટાળો આવી ગયો. તો સલીમ શું કહે છે? ઇટ્સ યોર વ્યૂ, એ તારો મત છે, એ તારા પ્રમાણે જે છે એ ફિલ્મ કંટાળાજનક હતી. બાકી સલીમને તો ગમી હશે ને. સલીમ શું કહે છે? ભાઈ એ તારો મત છે, હું કાંઈ ન કહી શકું. બરોબર. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 3ની બીજી એક્ટિવિટી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 3ની એક્ટિવિટી નંબર 3 લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.